વીજળી ને ચમકારે મોતીડા પરવો પાનભાઈ, નકર અચાનક અંધારા થશે. વીજળી નો ચમકારો એટલે માનવ જન્મ, માનવ અવતાર. એક ઝબુકડું થયું છે એમાં માનવતાના, સજ્જનતાના મોતીડા પરોવી લ્યો. સત્યશીલ, દયા, ધીરજ, ક્ષમા, સંતોષ, વિચાર, વિવેક, ગુરુ ભક્તિ, વૈરાગ, જ્ઞાન, એવા સજ્જનતાના મોતીડા પરોવી લ્યો. બાકી અચાનક અંધારા થશે, ક્યારે કાળ આવશે એ કોઈને ખબર નથી. એટલે કીધું છે કે જોતા રે જોતામાં દિવસો વયા રે જશે પાનભાઈ. 21,660 કાળ ખાશે જી. 21,660 વાળો વ્યક્તિ 24 કલાકમાં શ્વાસ લે છે. શ્વાસની પ્રક્રિયા છે એ. ગંગા સતીએ સમઢિયાળામાં બેઠા બેઠા પોઠાની કોઠાહુથી આ ભીતરનો માયલો જાણીને લખ્યું છે. એટલે ભજનમાં કીધું છે રમતો આ રામ જીવ. એ અજર છે, અમર છે, અવિનાશી છે, સ્વયં પ્રકાશી છે, જ્ઞાન સ્વરૂપી છે. એને જો જાણવું હોય તો માન મેલીને આવવું પડે, મનને માળવે મૂકીને આવવું પડે, અહંકાર, અભિમાન આ બધું મૂકીને આવવું પડે. કારણ કે જીવન એક યુદ્ધ છે. યુદ્ધને લડવા માટે તૈયાર થઈ જાઓ તો તમને બતાવું કે જીવન કેમ જીવાય, જીવની કઈ રીત છે હું તમને બતાવું. માન રે મેલી તમે આવો રે મેદાનમાં પાનભાઈ, કે છે આગળ ભજનમાં કે છે.
આ જગતમાં જાણવા જેવું ઘણું છે, વિજ્ઞાને ઘણી શોધ કરી, પણ ભીતરનો જે માયલો છે, ભીતરનો જીવ છે, એ જ આપણાથી અજાણ છે. એટલે ગંગા સતી કહે છે કે જાણ્યા જેવી આ તો અજાણ છે પાનભાઈ, એ અધૂરિયાને ન કહેવાય. જેને અપૂરતું જ્ઞાન હોય, અપૂરતું સમજણ હોય, એને ન કહેવાય, એને ન સમજાવવા જવાય. કારણ કે આ જ્ઞાનરૂપી જીવથી વિજ્ઞાન છે. જો તમે એને સમજો તો તમે વિજ્ઞાનને સમજી શકો, પેલા જ્ઞાનને સમજવું પડે. એટલે ગંગા સતીએ ટકોર કરી છે. સતી પાનભાઈજીને કહે છે કે ગુરુનો દેશ અતિ સૂક્ષ્મ છે, આ પિંડ અને બ્રહ્માંડથી પરે છે, પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુજી પાનભાઈ, એનો રે બતાવો આ દેશ. આ સ્થૂળ શરીર, જડ શરીર, એનાથી અલગ આ ચેતન જીવ છે, એ સૂક્ષ્મ છે. જ્યાં એનો દેશ જોવો હોય તો તમારે માયાના બધા જ મોહ, બધા વેશો તમારે મૂકી દેવા પડશે. માયા ત્યાગી, માયા ત્યજીને આવો, મનને મેલીને આવો તો સૂક્ષ્મ ગુરુજીનો દેશ બતાવું તમને. એટલે ગંગા સતીએ પાનભાઈજીને કીધું છે. જોતરે જોતા